તેથી ફરી સ્વાગત છે અને આ લેક્ચર નંબર ચાલીસ છે અને ખાસ કરીને વેક્ટર્સની લિનિયર ઇન્ડિપેન્ડન્સ વિશે વાત કરવામાં આવશે અમે આજે વેક્ટર્સના લિનિયર કોમ્બિનેશન અને વેક્ટર્સની આ લિનિયર ઇન્ડિપેન્ડન્સને પણ આવરી લઈશું તો લિનિયર કોમ્બિનેશન શું છે તેથી આ પ્રકારના લેમ્બડા એકવી એક પ્લસ લેમ્બડા બે વી બે પ્લસ લેમ્બડા એનવીએન ની એક્સપ્રેશન અને જ્યાં આ લેમ્બડા રિયલ સંખ્યાઓના સેટનો છે તેને વેક્ટર વી એક વી બે ત્રણ અને વી એન લિનિયર કોમ્બિનેશન કહેવામાં આવે છે તેથી અહીં આપેલ વેક્ટર માટે આવી વી એક વી બે આ એક્સપ્રેશન છે અહીં લેમ્બડા એક વી એક પ્લસ લેમ્બડા બે બે અને તેથી લેમ્બડા એન વી એન આને આ વેક્ટર્સનું લિનિયર કોમ્બિનેશન કહેવામાં આવે છે જ્યાં આ લેમ્બડા રિયલ સંખ્યાના સેટ છે અને અહીં માત્ર એક ટિપ્પણી ટૂંકી ટિપ્પણીઓ છે તેથી આ ઉપર વેક્ટર સ્પેસ સાથે સંબંધિત છે જેવી એક વેક્ટર સ્પેસ છે અને નાનાવી એ આ વેક્ટર સ્પેસ વીની ઘટના છે આ વિ એકવી બેવી ત્રણ વી એન નું લિનિયર કોમ્બિનેશન છે તેથી આ બધા વિમાન વેક્ટર છે અને આપણે કહીએ છીએ કે આવી એકવી બે વી ત્રણ વી એન નું લિનિયર કોમ્બિનેશન છે જો ત્યાં સ્કેલર્સ લેમ્બડા એક લેમ્બડા બે લેમ્બડા ત્રણ લેમ્બડા હોય અને તે સાથે સંકળાયેલા હોય કારણ કે સ્કેલર્સ છે કે આપણે અહીં આપેલા વીને અન્યના લિનિયર કોમ્બિનેશન તરીકે અહીં લખી શકીએ છીએ પછી આપણે કહીએ છીએ કે આવી એ વેક્ટર્સ વી વી બે વી ત્રણ વી એન નો લિનિયર કોમ્બિનેશન છે જો આપણે આવી ને લેમ્બડા વી એક પ્લસ લેમ્બડા બે વી બે પ્લસ લેમ્બડા એન વી તરીકે લખી શકીએ તો આપણે આ વેક્ટર વી કહીએ છીએ જે ફરીથી છે આ વેક્ટર વધુ જનરલ શબ્દ છે જેની આપણે વાત કરી રહ્યા છીએ વેક્ટર સ્પેસથી તેઓ મેટ્રિસિસ હોઈ શકે છે તેઓ પોલિનોમિયલ હોઈ શકે છે વગેરે તેથી અહીં જો આ આપેલ વી અહીં આપણે આ અન્ય વેક્ટર્સ વી ના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકીએ તો આપણે કહીએ કે આ વેક્ટર્સ વી બે વી ત્રણ વી એનનું લિનિયર કોમ્બિનેશન છે તેથી અહીં ઉદાહરણ તરીકે આપણે આ ચાર વેક્ટર બીટા ગામા અને ડેલ્ટા લઈએ છીએ તેથી અહીં ચાર ત્રણ પાંચ આ ટ્રાન્સપોઝ થાય છે તેથી અમારી પાસે આ કોલમ વેક્ટર છે અહીં પણ આપણી પાસે શૂન્ય એક ત્રણ અને બે એક અને ચાર બે બે છે હવે આપણી પાસે નીચેના પ્રશ્નો છે હવે આપણે તપાસ કરવા માંગીએ છીએ કે શુંમાં આલ્ફા બીટા અને ગામાનું લિનિયર કોમ્બિનેશન છે કે આપણે તે પણ જોઈશું જો આ બીટા ગામાનું લિનિયર કોમ્બિનેશન હોય અને આ ડેલ્ટા અને આ ગામા આલ્ફા અને બીટાનું લિનિયર કોમ્બિનેશન હોય તો અહીં આ પ્રશ્નોના જવાબ આપશે પહેલો જવાબ આપવા માટે જો આ આલ્ફા બીટા અને ગામાનું લિનિયર કોમ્બિનેશન હોય તો આપણે શું બતાવવા માંગીએ છીએ કે આ આલ્ફા છે તે બીટા અને ગામાનું લિનિયર કોમ્બિનેશન છે તેથી આ બીટા છે અને પછી અહીં અમારી પાસે ગામા છે તેથી જો આપણે આ આલ્ફાને લેમ્બડા એક બીટા પ્લસ લેમ્બડા બે ગામા તરીકે કેટલાક લેમ્બડા માટે લખી શકીએ તો આપણે હા કહીશું કે આ આલ્ફા બીટા અને ગામાનું લિનિયર કોમ્બિનેશન છે તેથી હવે આવું કરવા માટે આપણે તપાસ કરીશું કે તે શક્ય છે કે નહીં અને આખરે આપણે આ બધા પ્રશ્નોના જવાબ આપવા માટે સામાન્ય રીતે સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ સાથે સમાપ્ત કરીએ છીએ અને આપણે એક લિનિયર ઇક્વેશનની આ સિસ્ટમને હલ કરવી પડશે જેને આપણે ફરીથી લખી શકીએ છીએ આપણે આ થોડું સરળ બનાવી શકીએ છીએ તેથી લેફ્ટ હેન્ડ સાઈડ પર આપણી પાસે ચાર છે ત્રણ પાસે પાંચ છે જે વેક્ટર છે રાઈટ હેન્ડ સાઈડ પહેલું ઇક્વેશન જો આપણે લેમ્બડાને એક વખત શૂન્ય પ્લસ આ લેમ્બડા ને બે ટાઈમ્સ બે લખીએ તો આપણી પાસે મૂળભૂત રીતે બે વખત લેમ્બડા બે હોય છે બીજું ઇક્વેશન લેમ્બડા એક પ્લસ આ લેમ્બડા બે હશે અને પછી આપણી પાસે ત્રણ લેમ્બડા એક હોય છે અને પ્લસ લેમ્બડા બે તેથી આ ઇક્વેશનને પહેલું ઇક્વેશન કહે છે કે બે લેમ્બડા બે ઇક્વલ ચાર છે તેથી જ્યાં આપણે લેમ્બડા બે મેળવીએ તે બે ઇક્વલ છે પછી આ બીજા ઇક્વેશનમાંથી કારણ કે તેઓએ આ ત્રણ અને લેમ્બડા બે પર બે કાર્ય કરવું જોઈએ તેથી અહીંથી આપણે તે લેમ્બડા એક મેળવીશું અને આ ત્રણ લેમ્બડા એક પ્લસ લેમ્બડા બે ઇક્વલ પાંચ છે તેથી હવે આપણે તપાસવું પડશે કે શું તે પણ સંતોષકારક છે કે નહીં તેથી ત્રણ ટાઈમ્સ આ લેમ્બડા એક અને પ્લસ આ લેમ્બડા બે અને આ આપણને પાંચ આપશે તેથી ત્રીજું ઇક્વેશન પણ સંતોષકારક છે તેથી આ લેમ્બડા માટે એક ઇક્વલ છે અને લેમ્બડા બે એ બે ની ઇક્વલ છે આ રિલેશન સંતોષકારક છે તેનો અર્થ એ કે આપણી પાસે આ આલ્ફા લેમ્બડા ઇક્વલ છે એ કે એક છે તેથી બીટા અને પ્લસ આ લેમ્બડા બે એ બે બે ગામા છે તેથી આપણી પાસે આલ્ફા બીટા અને ગામા આલ્ફા વચ્ચેનો આ રિલેશન બીટા પ્લસ બે ટાઈમ્સ ગામા છે તેથી સ્વાભાવિક રીતે આ આલ્ફા એક લિનિયર કોમ્બિનેશન છે જે બીટા અને ગામાનું લિનિયર કોમ્બિનેશન છે જે આપણે આ ઉદાહરણમાં જોયું છે હવે આપણે બીજા માટે તપાસ કરીશું કે જો આ ગામા અને ડેલ્ટાનું આ બીટા લિનિયર કોમ્બિનેશન હોય તો બીટા શૂન્ય એક ત્રણ શું છે આ વેક્ટર બીટા છે અને પછી લેમ્બડા વન ટાઈમ્સ બે એક એક અને લેમ્બડા ટુ ટાઈમ્સ ચાર બે બે તેથી અમે તપાસ કરવા માંગીએ છીએ કે શું આવા લેમ્બડા એક્ઝિસ્ટ છે કે જેથી આપણે આ બીટાને ગામા અને ડેલ્ટાના લિનિયર કોમ્બિનેશન તરીકે લખી શકીએ અને હવે આ તપાસવું મહિન એકદમ સ્પષ્ટ છે જો આપણે ઇક્વેશન્સની ટર્મ્સની રીતે ફરીથી લખીએ તો પહેલું ઇક્વેશન બે લેમ્બડા એ પ્લસ છે આ ચાર ટાઈમ્સ આ લેમ્બડા બે શૂન્ય ઇક્વલ છે બીજા ઇક્વેશન લેમ્બડા એ છે બે લેમ્બડા બે એક સમાન હોવા જોઈએ અને ત્રીજા ઇક્વેશન લેમ્બડા એ પ્લસ બે લેમ્બડા બે ઇક્વલ ત્રણ છે તેથી આ ઇક્વેશન બે અને ત્રણ તે અમને કહે છે કે લેમ્બડા એક પ્લસ બે લેમ્બડા બે એક ઇક્વલ છે અને લેમ્બડા એક પ્લસ બે લેમ્બડા બે ઇક્વલ ત્રણ છે તેથી અહીં એક અસંગત છે કારણ કે લેમ્બડા એક પ્લસ લેમ્બડા બે આ ઇક્વેશન કહે છે કે એક હોવું જોઈએ પરંતુ આ ત્રણ હોવું જોઈએ તેથી આવા લેમ્બડા શોધવાનું શક્ય નથી કે જે આ બે ઇક્વેશનને સંતોષે છે અહીં પ્રથમને ભૂલી જાય છે તેથી અહીં ચોક્કસપણે આપણે આવા લેમ્બડા શોધી શકતા નથી જે આ રિલેશનને અહીં સંતોષી શકે કે બીટા આ લેમ્બડા એક ગામા પ્લસ લેમ્બડા બે ગામા લેમ્બડા બે ડેલ્ટાની ઇક્વલ છે તેથી તો હવે આપણે શું મેળવીએ છીએ તેનો અર્થ એ કે આ બીટા અહીં ગામા અને ડેલ્ટા આ બે એલિમેન્ટ્સનું લિનિયર કોમ્બિનેશન નથી તેથી આ એક અસંગત સિસ્ટમ છે અને તેનું કોઈ સોલ્યુશન નથી અને તેથી બીટા એ ગામા અને ડેલ્ટાનું લિનિયર કોમ્બિનેશન નથી હવે અહીં ત્રીજા પર આવી રહ્યા છે ગામા એ આલ્ફા અને બીટાનું લિનિયર કોમ્બિનેશન છે આપણે આ કિસ્સામાં માત્ર એક અહીં જોયું છે કે આ અહીં આલ્ફા હતો અને પછી અમારી પાસે બીટા હતો અને અમારી પાસે તે આલ્ફા છે આ બીટા અને ગામાનું લિનિયર કોમ્બિનેશન છે અને આ જ રિલેશન હતો આલ્ફા બીટા પ્લસ બે ગામા ઇક્વલ છે અને હવે અમે પૂછી રહ્યા છીએ કે શું ગામા આલ્ફા અને બીટાનું લિનિયર કોમ્બિનેશન છે તેથી ગામા આલ્ફા અને બીટાનું લિનિયર કોમ્બિનેશન છે અને આપણે કની પણ સાબિત કરવાની જરૂર નથી કારણ કે પહેલા ભાગમાં આપણે પહેલાથી જ આ રિલેશન બતાવ્યું છે કે આલ્ફા બીટા પ્લસ આ બે ગામા ઇક્વલ છે અને પછી આપણી પાસે સ્વાભાવિક છે કે ગામા આલ્ફા માઇનસ બીટાના અડધા ભાગ જેટલું છે તેથી આ ગામા આલ્ફા અને બીટાનું લિનિયર કોમ્બિનેશન છે જે આ ભાગમાંથી ટ્રાવિયલ છે આ સમસ્યાનો એક પાર્ટ ઠીક છે તેથી હવે અહીં આગળના ટોપિક પર જઈને આપણે વેક્ટર્સની લિનિયર ઇન્ડિપેન્ડન્સ વિશે વાત કરીશું અને આપણી પાસે અહીં શું છે તેથી એ એક વેક્ટર સ્પેસ છે જે આપણે લઈએ છીએ અને પછી વેક્ટરનો મર્યાદિત સેટ જેથી વી બે વી ત્રણ વી એન આ વેક્ટર સ્પેસ વી આને લિનેયરલી ઇન્ડિપેન્ડન્ટ કહેવામાં આવે છે તેથી વેક્ટર્સના આ સેટને લિનેયરલી ઇન્ડિપેન્ડન્ટ કહેવામાં આવે છે જો આ રિલેશન અહીં લેમ્બડા એક વી પ્લસ લેમ્બડા બે વી બે અને તેથી લેમ્બડા શૂન્ય ઇક્વલ હોય તો સૂચવે છે કે આ ત્યારે જ શક્ય છે જ્યારે આ બધા લેમ્બડા શૂન્ય હોય નહીંતર અમારી પાસે અન્ય કોઈ લેમ્બડા નથી જે આ લિનિયર કોમ્બિનેશન્સને શૂન્ય બનાવી શકે તેથી આ લેમ્બડા સ્કેલર છે તેથી હવે આપણે અહીં આપેલ વેક્ટર્સની લિનિયર ઇન્ડિપેન્ડન્સ અહીં ફરીથી તપાસ કરી શકીએ છીએ જે અહીંયા આપેલ છે તેથી આ લિનિયર ઇન્ડિપેન્ડન્સ માટે આપણે શું તપાસવું જોઈએ કે જો આ લિનિયર કોમ્બિનેશન છે ઇક્વલ છે આ સમીકરણો હલ કર્યા પછી જો આપણને લેમ્બડા તરીકે એકમાત્ર સોલ્યુશન મળે તો લેમ્બડા બે ઇક્વલ લેમ્બડા એન ઇક્વલ શૂન્ય હોય તો આપણે કહીએ છીએ કે આ સેટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે પરંતુ જો આપણને મળે તો લેમ્બડા નોન ઝીરો સોલ્યુશનના કેટલાક અન્ય સોલ્યુશન પછી તેઓ ડિપેન્ડન્ટ રહેશે તેથી તેઓ તે કિસ્સામાં ઇન્ડિપેન્ડન્ટ નથી તેથી ચાલો આ ઉદાહરણને કન્સિડર કરીએ તેથી અહીં અમે આ ત્રણ વેક્ટર એક માઇનસ એક શૂન્ય શૂન્ય એક માઇનસ એક અને આ ત્રીજો શૂન્ય શૂન્ય એક લીધા છે તેથી હવે આપણે કન્સિડર કરીશું આ એક્સપ્રેશન લેમ્બડા એક વી એક પ્લસ લેમ્બડા બે વી બે પ્લસ લેમ્બડા ત્રણ વી ત્રણ આ શૂન્ય વેક્ટરની ઇક્વલ છે અને હવે અહીંથી આપણે મૂળભૂત રીતે સમીકરણો મેળવીશું કારણ કે આપણી પાસે આ લેમ્બડા એક વી એક અને પછી આપણી પાસે આ લેમ્બડા ત્રણ પણ શૂન્ય શૂન્ય એક અને રાઇટ હેન્ડ સાઈડ શૂન્ય વેક્ટર છે તેથી હવે આ દરેક કમ્પોનન્ટની સરખામણી કરે છે તેથી પહેલું ઇક્વેશન છે આપણે લેમ્બડા એક તરીકે મેળવીશું તે શૂન્ય ઇક્વલ છે જે અહીં પહેલેથી જ લેમ્બડા એક છે જ્યારે આપણે આ ત્રણ એડ કરીશું ત્યારે લેમ્બડા એક મળશે આપણને માઇનસ લેમ્બડા એક પ્લસ લેમ્બડા બે અને ત્રીજું અહીં મળશે માઇનસ લેમ્બડા બે અને પ્લસ લેમ્બડા ત્રણ માઇનસ લેમ્બડા બે પ્લસ લેમ્બડા ત્રણ અને રાઇટ હેન્ડ સાઇડ ની ઇક્વલ શૂન્ય વેક્ટર છે તેથી આપણી પાસે શૂન્ય 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 છે અને હવે અહીંથી આપણને વાસ્તવમાં ત્રણ સમીકરણો મળે છે અને આ સમીકરણો હલ કર્યા પછી આપણે જોશું કે લેમ્બડા ટર્મ્સની રીતે આપણને યુનિક સોલ્યુશન મળી રહ્યું છે કે નહીં અને અનન્ય સોલ્યુશન કુદરતી રીતે શૂન્ય 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 હશે કારણ કે અહીંંગ હંમેશા એવું જ હોય છે લેમ્બડા એકવી એક પ્લસ લેમ્બડા બે વી બે લેમ્બડા ત્રણ સાથેની આવી સિસ્ટમ શૂન્ય ઇક્વલ છે તેથી કુદરતી રીતે બધા નજીવા સોલ્યુશન જેને આપણે અહીં કહીએ છીએ તે લેમ્બડા માટે શૂન્ય 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 છે પરંતુ તમે જોશો કે અમારી પાસે કેટલાક અસામાન્ય સોલ્યુશન છે કે નહીં આપણી પાસે માત્ર ટ્રીવિયલ સોલ્યુશન છે જે શૂન્ય સોલ્યુશન છે પછી અમે કહીએ છીએ કે તેઓ લિનયરલી ઇન્ડિપેન્ડન્ટ છે તેથી અહીં આપણે શું અવલોકન કરીશું કારણ કે પહેલું ઇક્વેશન પોતે તમને કહે છે કે લેમ્બડા એક શૂન્યની ઇક્વલ છે જ્યારે લેમ્બડા એક શૂન્ય લેમ્બડા બે શૂન્ય ઇક્વલ છે જે બીજા ઇક્વેશનમાંથી આવે છે અને ત્રીજા ઇક્વેશનથી જ્યારે લેમ્બડા બે શૂન્ય મળે છે ત્યારે લેમ્બડા ત્રણ શૂન્ય ઇક્વલ હોય છે તેથી અહીં માત્ર એક જે શક્યતા છે જે આપણે અહીં મેળવી રહ્યા છીએ તે એક યુનિક સોલ્યુશન છે જે આપણે જનરલી પણ કરી શકીએ છીએ આપણે આ ઓગમેન્ટેડ મેટ્રિક્સના રૂપમાં નીચે આવીશું અને પછી આરો એશેલોનને ત્યાંથી ઘટાડીને આપણે પણ નિરીક્ષણ કરી શકીએ છીએ કે શું આપણને યુનિક સોલ્યુશન મળી રહ્યું છે કે નહીં હવે આપણે અનંત રૂપે ઘણા સોલ્યુશન મેળવી રહ્યા છીએ અથવા છે આ કુદરતી રીતે કોઈ સોલ્યુશનનો કેસ ન હોઈ શકે કારણ કે આ હંમેશા આ હોમોજીનિયસ ઇક્વેશનની સિસ્ટમ છે જેમાં હંમેશા માઇનસમાં એક ટ્રીવિયલ સમાધાન હોય છે તેથી અહીં આપણે જોયું છે કે આ વેક્ટર્સ લિનેયરલી ઇન્ડિપેન્ડન્ટ છે અને અમે હવે બીજું ઉદાહરણ તપાસીશું જે કહે છે કે આ શૂન્ય વેક્ટર હોય ત્યારે તે તપાસવું એક નજીવું કાર્ય હોય છે કારણ કે આપણે હંમેશા આ સમાનતાને કન્સિડર કરી શકીએ છીએ લેમ્બડા એક શૂન્ય શૂન્ય લેમ્બડાથી એક બે ઇક્વલ શૂન્ય શૂન્ય અને ત્યારથી શૂન્ય વેક્ટર છે તેથી હું અહીં કોઈ પણ લેમ્બડા લઈ શકું છું ત્યાં કોઈ વાંધો નથી કે હું આ સાથે કોઈ પણ લેમ્બડા લઈ શકું અને પછી શૂન્ય વેલ્યુ લેમ્બડા બે અને ઇક્વેશનથી આપણે સંતુષ્ટ થઈશું કારણ કે શૂન્ય સાથે અમારી પાસે હવે શૂન્ય વેક્ટર છે અને હું કોઈ પણ લેમ્બડા પસંદ કરી શકું છું તે હજી પણ આ શૂન્ય વેક્ટર હશે અને શૂન્ય પ્લસ શૂન્ય વેક્ટર શૂન્ય વેક્ટર હશે તેથી બધા લેમ્બડા માટે રિયલ નંબર ના સેટમાંથી આ ઇક્વેશન સંતુષ્ટ છે અને તેથી અમે નોન ઝીરો સોલ્યુશન મેળવી રહ્યા છીએ અમારા લેમ્બડા કિસ્સામાં શૂન્ય નથી પરંતુ તેઓ અમને અનંત રૂપે ઘણી શક્યતાઓ પ્રાપ્ત કરી રહ્યા છે જે અહીં આ શૂન્યમાં ઉમેરી રહ્યા છે અને તેથી આ સેટ લિનેરલી ડિપેન્ડન્ટ છે તેથી જ્યારે પણ આપણી પાસે આ વેક્ટરોના સેટમાન શૂન્ય વેક્ટર સામેલ હોય ત્યારે આ વેક્ટર્સ ડિપેન્ડન્ટ હોય છે તેથી આ શૂન્ય સેટમાનનો એક વેક્ટર છે અને પછી સમૂહ લિનેયરલી ડિપેન્ડન્ટ હોવા જોઈએ અને આ પ્રોબ્લેમ ત્રણ અમે આ વેક્ટર એક 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 અને એક એક શૂન્ય એક શૂન્ય શૂન્યની તપાસ કરીએ છીએ અને અમારી પાસે એક શૂન્ય એક લિનેરલી ઇન્ડિપેન્ડન્ટ છે તેથી અમે હવે આ ચાર વેક્ટર્સ લીધા છે અને અમે તપાસવા માંગીએ છીએ કે તેઓ લિનેયરલી ઇન્ડિપેન્ડન્ટ છે કે તેઓ લિનેયરલી ઇન્ડિપેન્ડન્ટ છે આ જ પ્રક્રિયા અમે હવે કન્ટિન્યુ રાખીશું તેથી અમે અહીં આ લિનિયર કોમ્બિનેશનને કન્સિડર કરીશું અને તે શૂન્ય પર સેટ થશે તેથી અમારી પાસે લેમ્બડા એકવી એક પ્લસ લેમ્બડા બે વી બે પ્લસ લેમ્બડા ત્રણ વિતરણ પ્લસ આ લેમ્બડા ચાર વિચાર શૂન્ય ઇક્વલ છે અને આ સૂચિત કરશે તેથી હવે આપણે અહીં આ પ્રશ્નો બનાવવા પડશે લેમ્બડા બીજા ગુણાકાર કરવામાં આવે છે અને અને તેથી હવે આપણે તેને શૂન્ય પર સેટ કરીશું તેથી તેમાંથી આપણને અહીં ત્રણ ઇક્વેશન મળશે કારણ કે અહીં લેમ્બડા એક ને આ એકથી ગુણાકાર કરવામાં આવે છે એક શૂન્ય અને લેમ્બડા બે ને એક શૂન્યથી ગુણાકાર કરવામાં આવે છે લેમ્બડા ત્રણ ને એક શૂન્ય શૂન્ય થી ગુણાકાર કરવામાં આવે છે હવે આ એક એક છે પછી બીજું એક એક શૂન્ય છે ત્રીજું એક શૂન્ય શૂન્ય છે અને આ પહેલું એક શૂન્ય એક છે તેથી આ અને હવે રાઇટ હેન્ડ સાઇડ ફરી આ શૂન્ય વેક્ટર છે તેથી અહીંથી આપણને લેમ્બડા એક પ્લસ લેમ્બડા બે પ્લસ લેમ્બડા ત્રણ પ્લસ લેમ્બડા ચાર શૂન્ય ઇક્વલ પહેલું ઇક્વેશન મળશે જે અહીં પ્રથમ ઇક્વેશન છે બીજામાં લેમ્બડા છે એક પ્લસ આ લેમ્બડા બે અને અહીંના હવે કોમ્પોનન્ટ આ શૂન્ય બરાબર છે અને ચાર ઇક્વલ ત્રીજા ઇક્વેશન લેમ્બડા હશે એક આપેલ લેમ્બડામાંથી ચાર શૂન્ય ઇક્વલ છે તેથી આ લિનિયર કોમ્બિનેશનમાંથી આપણી પાસે આ ત્રણ લિનિયર છે કારણ કે દરેક વેક્ટરમાં ત્રણ કોમ્પોનન્ટ હતા તેથી હવે આ સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ છે જેને આપણે લેમ્બડા માટે ઉકેલવા માંગીએ છીએ જનરલ રીતે હંમેશા આ ઓગમેન્ટેડ મેટ્રિક્સના રૂપમાં લવાનું રહેશે અને પછી આ ઓગમેન્ટેડ કરવું પડશે અથવા આરોના એ શેલોન ફોર્મને રિડ્યુસ કરવો પડશે અને ત્યાંથી પરિસ્થિતિ સ્પષ્ટ થશે કે આપણને યુનિક સોલ્યુશન મળી રહ્યું છે કે આપણને યુનિક સોલ્યુશન મળી રહ્યું છે તેથી અહીં સિસ્ટમ ઓફ ઇક્વેશન્સ માટે આપણે અહીં લખ્યું છે આ ઓગમેન્ટેડ મેટ્રિક્સ તેથી આ કોએફિશિયન્ટ મેટ્રિક્સ એક એક અને એક બીજા ઇક્વેશનમાંથી આપણે એક એક અને શૂન્ય મેળવીશું આમાંથી એક અને આ છેલ્લો કમ્પોનન્ટ મધ્યમાં આપણી પાસે શૂન્ય થશે રાઈટ હેન્ડ સાઇડ પર શૂન્ય વેક્ટર જે આપણે અહીં શૂન્ય વેક્ટર અને પછી રાખ્યું છે આપણે તેને શેલોન ફોર્મમાં રિડ્યુસ કરી શકીએ છીએ જે આ કિસ્સામાં ખૂબ જ સરળ છે કારણ કે આ પહેલી રો બીજાની જેમ જ રહેશે હવે અમારું લક્ષ્ય શૂન્ય બનાવવાનું છે તેથી અમે રો નંબર એક ને સબટ્રેક્ટ કરીશું જેથી આ આર એક આર એક માઇનસ હશે માફ કરશો આર બે હવે આર બે માઇનસ આર એક બની જશે તેથી આ શૂન્ય છે અહીં શૂન્ય માઇનસ એક માઇનસ એક અને શૂન્ય અહીં ફરીથી આપણે આર ત્રણ સબટ્રેક્ટ કરીશું આર એક ફરીથી અહીં આપણે શૂન્ય મેળવીશું અને આ માઇનસ એક આ માઇનસ એક શૂન્ય શૂન્ય હશે તેથી આ અને હવે આપણે રો નંબર બે અને ત્રણનું ઇન્ટરચેન્જ કરી શકીએ છીએ અને આપણે આ એશેલોન ફોર્મની બરાબર બનાવીશું તેથી હવે આ એશેલોન ફોર્મ હોવાથી રો ઘટાડેલી એશેલોન ફોર્મ હવે આપણે તે જોઈ શકીએ છીએ કે શું આપણને કયા પ્રકારનું સોલ્યુશન મળી રહ્યું છે તેથી આ ને જોતા આ અહીં એક પીવોટ છે અમારી પાસે બીજો કોલમ પણ પીવોટ તરીકે છે ત્રીજી કોલમમાં હંમેશા પીવોટ હોય છે અને ચોથા કોલમમાં કોઈ પીવોટ નથી આ પીવોટ ન હોઈ શકે કારણ કે આ માટે એક નોનઝીરો ક્વોન્ટિટી લેફ્ટ સાઈડ બાકી છે તેથી અહીં તે છે જેને આપણે બોલાવીએ છીએ અને જો તમને અમારા અગાઉના લેક્ચર પહેલાથી યાદ હોય તો આ લેમ્બડા ચારને અનુરૂપ છે અને જેને આપણે ફ્રી વેરીએબલ કહીએ છીએ આ કિસ્સામાં ફ્રી વેરીએબલ માત્ર એક છે અને આ ડિપેન્ડન્ટ વેરીએબલ લેમ્બડા એક લેમ્બડા બે લેમ્બડા ત્રણ છે તેથી અહીં સિસ્ટમમાં સોલ્યુશનમાં ફ્રી વેરીએબલ છે આપણને સ્વાભાવિક રીતે જ હવે સોલ્યુશનની અસંખ્ય શક્યતાઓ મળી રહી છે અને એકવાર આપણી પાસે સોલ્યુશનની અસંખ્ય શક્યતાઓ છે કે સિસ્ટમ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ ન હોઈ શકે કારણ કે અમારી પાસે યુનિક સોલ્યુશન નથી જે લેમ્બડા એક છે આ બધા લેમ્બડા શૂન્ય ઇક્વલ હોવા જોઈએ તેથી આ કિસ્સામાં અમારી પાસે હવે ઘણા બધા ઉકેલો અનંતરૂપે છે કારણ કે લેમ્બડા ચાર એ ફ્રી વેરીએબલ છે અને આપણે જે જોઈએ તે પસંદ કરી શકીએ છીએ જેથી લેમ્બડા ચાર દાખલા તરીકે આપણે એક તરીકે લીધું છે અને પછી આ ઇક્વેશનમાંથી આપણે આ લેમ્બડા ત્રણને બીજા ઇક્વેશન લેમ્બડા બેમાંથી માંથી માઇનસ એક તરીકે મેળવી શકીએ છીએ અને આ પ્રથમ ઇક્વેશનમાંથી આપણે લેમ્બડાને માઇનસ એક તરીકે મેળવી શકીએ છીએ તેથી અમે આ લેમ્બડા ચારની આ પસંદગી માટે મેળવી રહ્યા છીએ અન્ય તમામ લેમ્બડાઓ અહીં લેમ્બડા ત્રણ માઇનસ એક લેમ્બડા બે એક અને લેમ્બડા એક માઇનસ એક છે તેથી તેનો અર્થ એ કે આપણે અહીં આ રિલેશન મેળવી રહ્યા છીએ તેથી સ્વાભાવિક રીતે તેઓ ડિપેન્ડન્ટ છે તેઓ ઇન્ડિપેન્ડન્ટ નથી અને તેઓ આ રિલેશન સાથે એકબીજા પર આધાર રાખે છે તેથી અહીં આપેલ વેક્ટરનો સેટ લિનરલી ડિપેન્ડન્ટ છે તેથી બીજી સમસ્યા આપણે હવે તપાસ કરીશું કે આ સેટ બે એક એક અને એક બે બે અને એક 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 લિનેયરલી ઇન્ડિપેન્ડન્ટ છે કે પછી તે લિનેયરલી ડિપેન્ડન્ટ છે તેથી ફક્ત અગાઉ પર પાછા ફરવું જે આપણી પાસે છે તે એક સિમિલર સમસ્યા છે તેથી અમારી પાસે અહીં ચાર વેક્ટર હતા અને અમારા ઓગમેન્ટેડ મેટ્રિક્સમાં આ કોલમ હતી અહીં આ તમામ વેક્ટરો અહીં એક એક હતા આ એક હતા એક શૂન્ય હતા તેથી અમે આ બધાને અહીં રાઈટ હેન્ડ સાઇડના કોલમમાં રાખ્યા હતા આ બી હંમેશા શૂન્ય આપણે કરી શકીએ આપણે હંમેશા શૂન્ય 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 પણ લખવું નથી કારણ કે તે બદલાશે નહીં તેથી આપણે ફક્ત તેની સાથે કામ કરી શકીએ છીએ અને રો રિડ્યુસ કરીને એ શેલોન ફોર્મમાં ઘટાડી શકીએ છીએ જ્યાંથી આપણે સમાપ્ત કરી શકીએ છીએ સોલ્યુશનનું અસ્તિત્વ તેથી અહીં હવે આ એક નવી સમસ્યા પર પાછા ફરીને અમારી પાસે આ ત્રણ વેક્ટર્સ છે અમે આ વેક્ટર્સને લિનિયર ઇન્ડિપેન્ડન્સ તપાસવા માંગીએ છીએ તેથી આપણે શું વિચારીએ છીએ કે આપણે સીધી રીતે ઓગમેન્ટેડ મેટ્રિક્સને કન્સિડર કરીએ છીએ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન્સ તેથી અહીં દરેક વેક્ટર કોલમ હશે તેથી બે એક એક અને પછી આપણી પાસે એક બે બે અને પછી ત્રીજા એક પાસે આપણી પાસે એક 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 અને રાઇટ હેન્ડ સાઇડ પર ફરીથી શૂન્ય હશે તેથી હવે આપણે આ રિડ્યુસ કરેલા એશેલોન ફોર્મમાં રિડ્યુસ કરીશું જે આ કિસ્સામાં ઘણું સરળ છે કારણ કે આપણે એક બે એક જોતા હોઈએ છીએ અને આ એકથી એક સમાન છે તેથી તેમાંથી એક અહીં તરત જ શૂન્ય આવશે અને પછી ઇક્વેશન નંબર એકથી થી આપણે ઇક્વેશન નંબર બે પણ ઘટાડી શકીએ છીએ તેથી આપણે છેલ્લે આ રો રિડ્યુસ કરે લેશે ફોર્મ મેળવીશું અને જ્યાં હવે આપણી પાસે આ છે તે પીવોટ એલિમેન્ટ છે અને આ પીવોટ એલિમેન્ટ છે અને આ ત્રીજી કોલમમાં પીવોટ એલિમેન્ટ નહીં હોય તેથી અમારી પાસે આ બે પીવોટ એલિમેન્ટ છે આ શૂન્ય રો છે અને આપણે હવે જે તારણ કાઢીએ છીએ તેથી અમારી પાસે ફ્રી વેરીએબલ છે અમારી પાસે ફ્રી વેરીએબલ છે આ લેમ્બડા ત્રણ કોલમ ત્રણને અનુરૂપ ફ્રી વેરીએબલ છે અને જે આપણે ગમે તે પસંદ કરી શકીએ છીએ તેથી માત્ર ગણતરીની સરળતા ખાતર આપણે લેમ્બડા ત્રણ લીધા છે તે માઇનસ ત્રણની ઇક્વલ છે અને પછી આ લેમ્બડા બે અને લેમ્બડા એક આ ઇક્વેશન નંબર બેમાંથી અને ઇક્વેશન નંબર એકમાંથી આપણે બીજા બે મેળવીશું અમે આ લેમ્બડા ત્રણને ઠીક કરીશું અમે લેમ્બડા ત્રણ માટે અહીં અન્ય કોઈ નંબર પર પણ લઈ શકીએ છીએ અમે લેમ્બડા ત્રણ પસંદ કરવા માટે મુક્ત છીએ તેથી આ કોમ્બિનેશન સાથે આપણે દાખલા તરીકે મેળવી રહ્યા છીએ વી એક પ્લસ વી બે અને માઇનસ વી ત્રણ ટાઈમ્સ વી ત્રણ શૂન્ય ઇક્વલ છે અને અહીં ઘણી બધી શક્યતાઓ હોઈ શકે છે જો આપણે આ લેમ્બડા ત્રણને એક તરીકે પસંદ કરીએ તો આપણને આ લેમ્બડા માટે અલગ લેમ્બડા એક લેમ્બડા બે અથવા અન્ય કોઈ નંબર મળશે ત્રણ અનુરૂપ આ લેમ્બડા એક અને લેમ્બડા બે બદલાશે તેથી આ ચોક્કસપણે એક યુનિક રજૂઆત નથી અહીં આપણે શક્ય તેટલી રજૂઆતો કરી શકીએ છીએ પરંતુ તે શું કહે છે કે આ વેક્ટર્સ લિનેયરલી ડિપેન્ડન્ટ છે અને અહીંના સંબંધોમાંથી એક તેમની ડિપેન્ડન્સી માટે પહેલેથી જ અહીં બી એક પ્લસ વીબેએ ત્રણ ટાઈમ્સ વિતરણ ઇક્વલ છે જે આપણે આ કિસ્સામાં બતાવેલ એક ડિપેન્ડન્સી છે અને આ સેટ લિનેયરલી ડિપેન્ડન્ટ છે તેથી આજે આપણે જે શીખ્યા તે વેક્ટર્સની લિનિયર ઇન્ડિપેન્ડન્સ વિશે આ ફરી એક ખૂબ જ મહત્વપૂર્ણ ટોપિક છે વેક્ટર સ્પેસિસને ધ્યાનમાં લેતી વખતે અમે આગામી લેક્ચરમાં અમારી ચર્ચા કન્ટિન્યુ રાખીશું અને શું મહત્વનું હતું કે વેક્ટર લેમ્બડા એકવી એ પ્લસ લેમ્બડા બેવી બે પ્લસ લેમ્બડા nvn નું આ લિનિયર કોમ્બિનેશન શૂન્ય ઇક્વલ છે જો આપણે આ ઇક્વેશનમાંથી બહાર નીકળીએ તો આપણને યુનિક સોલ્યુશન મળે કારણ કે લેમ્બડા એક લેમ્બડા બે બરાબર છે લેમ્બડા બે લેમ્બડા ત્રણ બરાબર લેમ્બડા એન ઇક્વલ શૂન્ય છે તો આપણે કહીએ છીએ કે આ સેટ લિનિયરલી ઇન્ડિપેન્ડન્ટ છે કારણ કે આપણે એકબીજા પર વેક્ટર્સ પર કોઈ ડિપેન્ડન્સી રાખી શકતા નથી કારણ કે આ રિલેશનમાંથી બહાર આવવાની એકમાત્ર શક્યતા છે તેથી આપણે આ વેક્ટર્સમાં કોઈ ડિપેન્ડન્ટતા લખી શકતા નથી અને કારણ કે જ્યારે આપણે આ લિનિયર ઇન્ડિપેન્ડન્સને કહીએ છીએ ત્યારે ઇન્ડિપેન્ડન્ટ હોય છે એક નોનઝીરો સોલ્યુશન અને તે અનંત રૂપે ઘણા સોલ્યુશન્સનો કેસ હશે તેથી આપણે ત્યાં આ લખવાની ઘણી રીતો હોઈ શકે છે જેથી એકને બીજાની ટર્મ્સ લખી શકાય અને આ તે કેસ છે જ્યાં આપણે કહીએ છીએ તે કિસ્સામાં તે વેક્ટર્સ લિનિયરલી ડિપેન્ડન્ટ રહે છે તેથી આ સંદર્ભો છે જેનો અમે આ લેક્ચરમાં ઉપયોગ કર્યો છે અને તમારા ધ્યાન માટે આભાર